આની સૌથી પહેલા પશ્ચિમ બંગાળના મહત્વપૂર્ણ દ્રશ્યો આપને બતાવી દઈએ કે જ્યાં મમતા બેનર્જીએ મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધા. સતત ત્રીજી વખત મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે મમતા બેનર્જીએ મુખ્ય પ્રધાન પદના શપથ લીધા. કોરોના વિરુદ્ધ લડાઈને પ્રાથમિકતા આપવાનું પણ મમતા બેનર્જીએ જણાવ્યું છે. હિંસા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી થશે તેમ પણ મમતા બેનર્જીએ જણાવ્યું છે. સાથે જ પશ્ચિમ બંગાળના આ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં મમતા બેનર્જીએ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી પદ માટે શપથ ગ્રહણ કર્યા છે તે સમયના આ દ્રશ્યો છે. એક તરફ પશ્ચિમ બંગાળમાં હિંસાનો માહોલ છે ચૂંટણીઓ બાદ, અને બીજી તરફ મમતા બેનર્જીના શપથ ગ્રહણના આ દ્રશ્યો જેમાં તેઓએ જણાવ્યું કે હિંસા ભડકાવનારાઓ સામે કાર્યવાહી થશે. જો કે પશ્ચિમ બંગાળના આ દ્રશ્યો ખૂબ જ સૂચક, કારણ કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વખતે જે પૂરજોશમાં પ્રચાર પ્રસાર થયો છે, ભાજપ અને ટીએમસીએ જે રીતે એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા છે, ત્યારે રાજ્યમાં કાયદો વ્યવસ્થાનું રાજ હોય તેમ રાજ્યપાલે મમતા બેનર્જીને સલાહ પણ આપી છે. વિશ્વાસ છે કે મમતા સંવિધાન મુજબ ચાલશે તેમ પણ પશ્ચિમ બંગાળના ગવર્નરે જણાવ્યું છે. શપથ ગ્રહણ દરમિયાન, શપથ ગ્રહણ બાદ રાજ્યપાલની મમતાને સલાહ, અને ખાસ તો રાજ્યમાં કાયદો વ્યવસ્થાનું રાજ હોય તેમ ગવર્નરે જણાવ્યું છે. અને પશ્ચિમ બંગાળમાં જે હિંસા ફાટી નીકળી છે તેના પર પણ રાજ્યપાલની આ જે ટકોર છે તે સૂચક. શપથ ગ્રહણ બાદ રાજ્યપાલની મમતાને સલાહ, આ એ સમયના દ્રશ્યો છે કે જ્યારે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી પદ પર મમતા બેનર્જીએ ત્રીજી વખત શપથ લીધા, અને ત્યારે ગવર્નરે એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંવિધાન મુજબ મમતા બેનર્જી ચાલશે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ બરકરાર રાખવાનો પ્રયત્ન કરશે તેમ રાજ્યપાલે જણાવ્યું છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાનું રાજ હોય તેમ પણ ગવર્નરે કહ્યું. શપથ ગ્રહણ બાદ ત્યારે મમતા બેનર્જીએ સતત ત્રીજી વખત મુખ્ય પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા. ટીએમસી અને ભાજપ વચ્ચે આ વખતે સીધો મુકાબલો હતો, તેવામાં 292 બેઠકોમાંથી જે રીતે મમતા બેનર્જીના ટીએમસી પક્ષે જે બેઠકો મેળવી છે અને બહુમતી હાંસલ કરી છે તેની સામે ભાજપ 100 સુધી પણ ન પહોંચી શક્યું, ત્યારે મમતા બેનર્જી પર ભાજપ પણ અત્યારે કટાક્ષ કરી રહ્યો છે અને હિંસાને લઈને મમતા બેનર્જી પર તેઓએ આકરા પ્રહાર પણ કર્યા છે. ત્યારે મમતા બેનર્જીના શપથ ગ્રહણ સમારોહના આ દ્રશ્યો, શપથ ગ્રહણ બાદ રાજ્યપાલની મમતાને સલાહ કે કાયદો વ્યવસ્થાનું રાજ રહેવું જોઈએ.